હેલો વિદ્યાર્થી મિત્રો, હું દીપક વિરડા, પરિશ્રમ સ્કૂલ વતી વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 નામના મૂળ તત્વ વિષયમાં છેલ્લે આપણે વાર્ષિક હિસાબના દાખલાઓ છે એ ગણતા હતા, પણ મેં જ્યારે વાર્ષિક હિસાબ છે તમને લોકોને શરૂ કરાવ્યો ત્યારે એવું કીધું હતું આપણે જે કંઈ પણ દસેક દાખલા જેવા ગણશું ઉદાહરણ સહિતના, પણ ત્યાર પછી ના જે દાખલાઓ છે એ આપણે જ્યારે આપણે રેગ્યુલર સ્કૂલ શરૂ થશે ત્યારે એની પ્રેક્ટિસ માટે છે એ રાખેલા છે, કે જ્યારે આપણે રેગ્યુલર સ્કૂલ શરૂ થાય તમારે મોટાભાગે ડાઉટ હોય તો એ ત્યારે સોલ્વ આપણે કરી શકીએ, એટલા માટે આપણે બાકી રાખીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 5 નવા ભાગીદારનો પ્રવેશ, એ ચેપ્ટરના ટૂંકા દાખલાઓ આપણે જોતા હતા. એ ટૂંકા દાખલાઓમાં આપણે 12 દાખલાઓ સુધી છે એ પૂરું કરેલું હતું. લાસ્ટ વિડીયો લેક્ચર તમે જોજો ચેપ્ટર 5નો, ત્યાં 12 દાખલા સુધી છે એ પૂરું કરેલું હશે. એટલે કે સ્વાધ્યાયના જે ત્રીજો દાખલો છે એમાં ટૂંકા દાખલાઓ આપેલા છે. એમાં ઉપર સૂચના એવી છે કે નીચેના દાખલાઓની ગણતરીમાં નવો ભાગ અને ત્યાગનો પ્રમાણ છે એની ગણતરી કરો. પણ આપણે વિદ્યાર્થી મિત્રો, એ જે ત્રીજો જે મેઇન દાખલો છે એના 12 દાખલા સુધી પૂરા કર્યા હતા. આજે જે આપણે દાખલો શીખવાનો છે ને દાખલા નંબર 13 છે. હવે ઘણા બધા એના ઉદાહરણો છે, હવે એમાં એવું છે બધા ઉદાહરણો છે એક સાથે ક્રમમાં નથી આપેલા. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ રીત આવતી જશે તેમ તેમ દાખલાઓ છે એ આપેલા છે. તો આજે ત્યારે આપણે આ દાખલો પૂરો કરશું ને ત્યાર પછી લગભગ મોટા ભાગના જે લાભ અને ત્યાગ અને નવા ભાગ ગોતવાના જે દાખલાઓ છે એ લગભગ બધા છે તમને ઉદાહરણ આવડી ગયા હશે. છતાંય જો તમને કાંઈ પણ ડાઉટ રહી ગયો હોય તો આપણે જ્યારે પણ સ્કૂલ શરૂ થાય અથવા જ્યારે પણ તમે સ્કૂલે ફોન કરો ત્યારે આપણે એની વાતચીત કે આપણે જે ઝૂમ મીટિંગ લઈએ છીએ એમાં તમે મને પ્રશ્ન પૂછી શકો છો. વિદ્યાર્થીઓ, તો આપણે આજે ચેપ્ટર 5ના જે ટૂંકા દાખલાઓ છે એનો દાખલા નંબર 13મો દાખલો છે, એ મેં રકમ છે બોર્ડ ઉપર લખેલી છે. આપણે વાર્ષિક હિસાબમાં એમાં રકમ ન લખતા, કારણ કે રકમ લખી તો દાખલો ગણવાની જગ્યા ન રહેતી. પાંચ ટૂંકા દાખલાઓ છે, આપણે હું ખાલી રકમ લખું છું, જોકે તમારી ટેક્સ્ટબુકમાં પણ છે, તમે લોકો ટેક્સ્ટબુકમાં જુઓ અથવા બોર્ડ ઉપર હું રકમ વાંચું છું ત્યાં ધ્યાન આપો. એક્સ, વાય અને ઝેડ એટલે 3 ભાગીદારો છે જૂના. એક્સ, વાય અને ઝેડ 2:3:1 પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. એટલે કે ત્રણેયનું જૂનું પ્રમાણ 2:3:1 છે. તેઓએ W ને 1/6 ભાગે પેઢીમાં દાખલ કર્યો નવા ભાગીદાર તરીકે. એટલે નવો ભાગીદાર આવ્યો ચોથો W, એનો નવો ભાગ એ આપી દીધો 1/6. આગળ વાંચું છું. ઝેડ તેનો ભાગ ભવિષ્યમાં પણ જાળવી રાખશે. ઝેડનો ભાગ જે છે અત્યારે એ જ એને ભવિષ્યમાં મળવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો વિચારો, જે ત્યાગ કોણ કરે? 3 ભાગીદારો છે, એક્સ, વાય, ઝેડ. ચોથો ભાગીદાર W આવ્યો, W નો ભાગ આપણે એને આપવાનો 1/6. પાછો ઝેડ એમ કહે કે ભાઈ મને તો જે જૂનો ભાગ મળતો હતો એની જ મને નવી પેઢીમાં નવો ભાગ મળવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, નવા ભાગીદારને ભાગ આપે કોણ? એક્સ અને વાય આપે. કોણ આપે? એક્સ અને વાય. કારણ કે ઝેડ એ તો કાંઈ આપ્યું નહીં કે મારા જૂનો હતો એ જ મારો નવો ભાગ, મારે કાંઈ ત્યાગ કરવાનો નથી. તો એક્સ અને વાય એ બે ત્યાગ કરે છે. આપણે પહેલાં જે રકમમાં આપ્યું છે એ લખી લઈ, પછી આપણે દાખલાની ગણતરી કરી. હું ટૂંકમાં એટલા માટે લખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને ઝડપથી સમજવા માટે મજા આવશે. હવે એક્સ, વાય, ઝેડ એનો જૂનો ભાગ 2:3:1 આ લખવાની જરૂર નથી હોતી, આ આપણે સમજવા માટે લખી છે. W ને 1/6 ભાગ એટલે W નો નવો ભાગ આપ્યો 1/6, અને ઝેડ તેનો ભાગ ભવિષ્યમાં પણ જાળવી રાખશે એટલે ઝેડનો જે ભાગ હતો એને
નવો ભાગ રહે એવું ન કીધું આપણે, તો એનો ભાગ એ જ રહેશે નવો એકના છેદમાં છ. તો અમારે નવો ભાગ પહેલાં ગોતવો પડશે જો ત્યાગ ગોતવું હોય તો. જો મારે ત્યાગ ગોતવું હોય ને તો પહેલાં નવો ભાગ ગોતવો પડે. વિદ્યાર્થી મિત્રો, કુલ ભાગ પેઢીનો એક હોય, કેટલો હોય? એક. એમાંથી બધા ભાગીદારો વચ્ચે ભાગ વેચાતો હોય. એમાંથી આ બેની આપને ખબર છે કે ઝેડને એકના છેદમાં છ અને ડબલ્યુને એકના છેદમાં છ, એ ભાગ આપવાનો છે. તો જે બાકીનો જે ભાગ રહેશે, એકમાંથી આપણા બેના ભાગ બાદ કરી દઈએ તો બાકીનો જે ભાગ રહેશે એ કોનો કોનો હોય? એક્સ અને વાયનો હોય. તો હું આવી રીતે લખું છું, બાકીનો ભાગ બરાબર કુલ ભાગ માઇનસ નવા ભાગીદારનો ભાગ માઇનસ ઝેડનો ભાગ. આવું કાં કર્યું મેં અત્યાર સુધી? સાહેબ તમે એવું લખતા કુલ ભાગ માઇનસ નવા ભાગીદારનો ભાગ, આ ક્યાંથી આવ્યો? ઝેડનો ભાગ. કારણ કે ઝેડે આમાં કહી દીધું છે ને, એટલે વિદ્યાર્થીઓ કે માનત હજી જૂનો ભાગ છે, જ મને નવો મળવો જોઈએ. તો હવે બાકી વૈધો એ ભાગ કોનો છે? એક્સ વાયનો છે. આ બાકીનો ભાગ જે મળશે ને એ એક્સ વાય ઝેડ ત્રણેયનો નહીં હોય, એ કોનો હશે? એક્સ અને વાયનો જ હશે, કારણ કે ઝેડનો ભાગ આપણે આમ આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં થોડીક સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરી અને મેં આ સૂત્રમાં છે આ થોડુંક લખ્યું છે. અને તમે પણ હજી જો મને એમ કીધું હોત ને કે એક્સ અને વાય નો નવો ભાગ ન આપ્યો હોય અને એમ કીધું હોત કે ઝેડ અને એક્સ બે ભવિષ્યમાં પોતાનો જૂનો ભાગ જાળવી રાખશે, તો હું કુલ ભાગમાંથી નવો ભાગીદારનો ભાગ, ઝેડનો ભાગ અને એક્સનો ભાગ બાદ કરી દઈશ ને, એટલે મને આ ફળ્યો વાયનો ભાગ મળી જાય નવો. તો વિદ્યાર્થી મિત્રો, મારે બાકીનો ભાગ ગોતવો છે તો મારે ઝેડનો ભાગ એ શું કરવો પડશે? આમાં બાદ કરવો પડશે. કુલ ભાગ કેટલો હોય? એક. નવા ભાગીદારનો ભાગ કેટલો? એકના છેદમાં છ. ઝેડનો ભાગ એ કેટલો? એકના છેદમાં છ. પહેલાં મારે ત્રણેયના છેદ સરખા કરવા છે. તો અહીંયા મારે કાંઈ નથી આપેલું, એટલે છ થાય, છ વડે ગુણાકાર થાય, એટલે છના છેદમાં છ માઇનસ એકના છેદમાં છ માઇનસ એકના છેદમાં છ, ત્રણેય છેદ સરખા છે. તો છ માઇનસ એક માઇનસ એકના છેદમાં છ એટલે કેટલા આવશે વિદ્યાર્થીઓ? ચારના છેદમાં છ. નહીતર શું કરવું પડે? બધેયનો લસા લેવો પડે. આ તો બેમાં છ છ આપ્યા હતા, નહીતર બેનો લસા લઈ અને પછી છે દાખલાની ગણતરી કરવી પડે. આ જે હવે બાકીનો ભાગ આવ્યો ચારના છેદમાં છ, આ હોય કોનો? બાકીનો જે ભાગ આવ્યો હવે એ હશે કોનો? તો કે એક્સ અને વાયનો હશે. કોનો હશે? એક્સ અને વાય. હવે એક્સ એમ કે આ બધો ભાગ મને દઈ દે ને, વાયને એમ કે આ ચારના છેદમાં છ ભાગ મારો, તારું કાંઈ નહીં. તો વાયે એમ ન કે આ ચારના છેદમાં છ ભાગ મારો, એક્સ તારું કાંઈ નહીં. તો હવે બે વચ્ચે પ્રશ્ન થશે કે આ ચારના છેદમાં છ ભાગના આપણા બે વચ્ચે ભાગ કેમ પાડશો? તો કે જૂના ભાગમાં, જૂના ભાગના પ્રમાણમાં. હવે એ બેનો જૂનો ભાગનું પ્રમાણ શું છે? બે જેમ ત્રણ. તો હું અહીં લખું છું, બાકીનો ભાગ જૂના પ્રમાણમાં એક્સ અને વાયને મળશે. ચાલો, તો મારે એક્સનો નવો ભાગ ગોતવો હોય, એક્સનો નવો ભાગ અથવા નવો ભાગ બરાબર બાકીનો ભાગ ગુણ્યા જૂનો ભાગ. એટલે એક્સ અને વાયનો જૂનો ભાગ કેટલો છે? બે જેમ ત્રણ છે. હો વિદ્યાર્થીઓ, એમાં બેના છેદમાં છ અને ત્રણના છેદમાં છ ન લખતા, કારણ કે આ જે ચારના છેદમાં પાંચ ભાગ છે એ આ બેનો જ છે કે આ ત્રણેયનો છે? તો કે આ બેનો જ છે. બે જેમ ત્રણ, બેના છેદમાં પાંચ અને ત્રણના છેદમાં પાંચ આવશે. ક્યાંક જૂનો ભાગ બેના છેદમાં ત્રણ, ત્રણના છેદમાં છ અને એકના છે, ક્યાંક ત્રણેય વચ્ચે ન વેચતા પાછો. આપણે કોની વચ્ચે વેચવાનો છે? એક્સ અને વાય બે જેમ ત્રણના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? હું આ એ લખી દઉં છું તમને, બે જેમ ત્રણના પ્રમાણમાં. તો બે જેમ ત્રણના પ્રમાણમાં એટલે બેના છેદમાં છ થાય કે બેના છેદમાં પાંચ થાય? બેના છેદમાં પાંચ થાય. ચાલો, તો એક્સ
નો નવો ભાગ બરાબર બાકીનો ભાગ 4 ના છેદમાં 6 ગુણ્યા 2 ના છેદમાં 5 8 ના છેદમાં 30 થશે y નો 4 ના છેદમાં 6 ગુણ્યા 3 ના છેદમાં 5 12 ના છેદમાં 30 ચાલો બધાયનો નવો ભાગ મળી ગયો x y z w x નો ભાગ શું આવ્યો 8 ના છેદમાં 30 y નો 12 ના છેદમાં 30 z નો તો આપ્યો જ છે 1 ના છેદમાં 6 w નો 1 ના છેદમાં 6 અહીં 2 ના છેદમાં 30 છે અહીં છેદમાં 30 કરવો હોય તો 5 વડે મારે ગુણાકાર કરવો પડશે વિદ્યાર્થીઓ તો 8 ના છેદમાં 30 12 ના છેદમાં 30 5 ના છેદમાં 30 અને 5 ના છેદમાં 30 ચલો બધાયના નવા ભાગ મળી ગયા છે હવે આપણે ગોતવાનું શું બાકી છે તો કે ત્યાગ ગોતવાનો છે શું ગોતવાનું છે ત્યાગ તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ ચલો ત્યાગ કોણે કર્યો છે x x નો જૂનો ભાગ હતો 2 ના છેદમાં 6 માઈનસ એનો નવો ભાગ આવ્યો 8 ના છેદમાં 30 30 દૂ 60 6 48 એના છેદમાં 180 તો 12 ના છેદમાં 180 પછી y નો ત્યાગ y નો જૂનો ભાગ શું હતો 3 ના છેદમાં 6 એનો કેટલો આવ્યો નવો ભાગ 12 ના છેદમાં 30 90 માઇનસ 72 અને 180 18 ના છેદમાં 180 એટલે 12 જેમ 18 ત્યાગ આવે 6 દૂ 12 6 તેરી 18 તો ત્યાગ એ ક્યાં પ્રમાણમાં કર્યો 2 જેમ 3 ના પ્રમાણમાં હવે આપણે એના પછીનો જે દાખલો છે દાખલા નંબર 14 અને 15 એ આપણે ગણી છે ત્યાં સુધીમાં તમે છે આ દાખલાની જે રકમને જે દાખલો ગણતરી કરી છે તમે લોકો તમારા ચોપડામાં છે ગણી લ્યો તો જો વિદ્યાર્થી મિત્રો તમે જે દાખલા નંબર 13 જોયો ત્યાર પછીનો જે દાખલો છે 14મો વિદ્યાર્થી મિત્રો આમ જોઉં ને તો મારે ખાલી તમને ખાલી રકમ વાંચીને જ કહી દેવાનું હતું કે આ દાખલો તમારી રીતે ગણી લેજો કારણ શું ખબર છે આ જે દાખલો છે ને આપણે પુનર્ગઠનમાં આવી ગયેલા દાખલા છે હું રકમ વાંચું છું તમે જ કહો સાહેબ રહેવા દો અમે ગણી લઈશું x અને y 5 જેમ 4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે તેમણે z ને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો પ્રવેશ આપ્યો ત્રણેય ભાગીદારો ભવિષ્યમાં નફો નુકસાન સરખે હિસ્સે છે વહેંચશે એટલે જૂનો ભાગને નવો ભાગ બેયનો આપી દીધો હવે જૂનો ભાગને નવો ભાગ આપી દીધો અને તમને જો કાઉન્સમાં લખ્યું છે ચોપડીમાં ફક્ત ત્યાગની ગણતરી કરો શું શેની ગણતરી કરવાની છે ત્યાગની જો x અને y નો જૂનો ભાગ 5 જેમ 4 5 ના છેદમાં 9 4 ના છેદમાં 9 હવે z ત્રણેય ભાગીદારનો નવો ભાગ 1 જેમ 1 જેમ 1 સરખા હિસ્સે કીધું છે તો 1 જેમ 1 જેમ 1 થાય તો એનો મતલબ એવો થાય 1 ના છેદમાં 3 1 ના છેદમાં 3 1 ના છેદમાં 3 થશે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી શેની કરવાની કીધી છે ત્યાગની ગણતરી કરવાની કીધી છે શેની ગણતરી કરવાની કીધી છે ત્યાગની તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ ચાલો પહેલા એક્સ નો ત્યાગ ગોતી લઈ જૂનો ભાગ કેટલો 5 ના છેદમાં 9 માઇનસ નવો ભાગ કેટલો 1 ના છેદમાં 3 5 તેરી 15 9 એકા 9 9 તેરી 27 એનો મતલબ 15 માંથી 9 બાદ કરી આપણે એટલે 6 ના છેદમાં 27 થશે ચાલો y નો ત્યાગ જૂનો ભાગ 4 ના છેદમાં 9 માઇનસ 1 ના છેદમાં 3 ક્રોસ ગુણાકાર કરશું 12 માઇનસ 9 છેદમાં 27 12 માંથી 9 જાય 3 ના છેદમાં 27 ચાલો તો ત્યાગનું
प्रमाण शू आयु एक्स अने वाई नू तन जेम सॉरी छ जेम तन एटले के बे जेम एक आ जवाब विद्यार्थी। हवे विद्यार्थी पंदरमो दाखलो हूँ तमने होमवर्क में आप मागुँ छू, ध्यान आपजो। जे पंदरमो दाखलो छे एनी रकम वाँचू छू, तमारा में ध्यान आपजो। जे तमारे आ रीते फक्त त्यागनी गणतरी करवानी छे, बराबर छे। एक्स वाई झेड बे जेम तन जेम एकना प्रमाण में नफो नुकसान वेचता भागीदारो छे। चलो एक्स वाय अने झेड नो जूनो भाग, एक्स वाय झेड नो जूनो भाग तन जेम बे जेम एक डबल्यू ने नवा भागीदार तरीके से पेढ़ी में दाखल करे छे। तेओनू नव प्रमाण चार जेम एटले के नव भाग आप्यो छे आपने चार जेम तन जेम बे जेम तन, अहीं छेद में छ आवशे, चार ने तन सात ने बे नौ ने बार बधेना छेद में बार मूकी देशु। तो विद्यार्थी मित्रों हवे तमने जूनो भागे आप्यो नवो भागे आप्यो तो तमारे शुं करवानुं छे, फक्त त्याग गोतवानो छे। शुं गोतवानो छे? त्याग। અને ત્યાગ કેટલા લોકોનો ગોતવાનો છે? એક્સ વાય અને ઝેડ ત્રણેયનો ગોતવો પડશે આપણે। આ દાખલામાં જુઓ બે જ જૂના ભાગીદારો એટલે બેના ત્યાગ ગોતતા હતા। આ દાખલામાં એક્સ વાય ઝેડ ત્રણ જૂના ભાગીદારો છે એટલે ત્યાગ કેટલા લોકોનો ગોતવો પડશે? આપણે ત્રણ લોકોનો છે એ ગોતવો પડશે। તો વિદ્યાર્થીઓ તમે આ દાખલા ઉપરથી ત્યાગની ગણતરી કરશો અને આવા જે કંઈ પણ ટૂંકા દાખલાઓ છે એ આપેલા હોય તમારી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણમાં તો જોજો। પણ હવે જે આપણે દાખલો શરૂ કરશું ને એના પછીનો આમનો જ લખવાનો છે, પાઘડીની આમ નોંધો। એક તમને પ્રવેશના દાખલા જે આઠ માર્કનો પૂછાય છે ને એમાં એક આ થોડીક ગણતરી ઓ અને એક પાઘડી, એ બે વસ્તુ આવડી ગઈ એટલે તમારો પ્રવેશનો દાખલો કોઈ દી ખોટો નહીં પડે। કારણ કે અઘરી આ બે જ બાબતો છે એટલે જ આપણે એના ટૂંકા દાખલાઓ છે ઘણી છે। બાકી આ ટૂંકા દાખલાઓ મેં તમને જ્યારે પહેલી વખત જ્યારે પાંચમું ચેપ્ટર શરૂ કર્યું ત્યારે કીધું હતું ટૂંકા દાખલાને જ પૂછાવાના, આમાંથી આઠ માર્કનો મોટો દાખલો પૂછાવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલાઓ છે ગણજો, પ્રેક્ટિસ પણ કરજો। કાલે આપણે આના પછીનો જે દાખલો છે એની ચર્ચાઓ છે એ આપણે કરશું। થેન્ક યુ।